તો ફ્રેન્ડ્સ આપણે હવે એક ખ્યાલ છે કે એવો ક્વેશ્ચન આવે છે કે કોઈ પણ ઇન્ટરવ્યુ અથવા ડાયલોગ આપેલો હોય એ ડાયલોગ અથવા તો ઇન્ટરવ્યુના આધારે તમારે રીડ કરી અને એ ક્વેશ્ચનને આન્સર આપણે જોવાના હોય છે અને ક્વેશ્ચનને આપણે આન્સર આપવાના હોય છે. એક વાર રીડ કરી લઈએ કે ભાઈ બે વ્યક્તિ છે, સાહિલ અને વિક્રમ નામના વ્યક્તિ છે, એ બંને કંઈક ડિસ્કશન કરે છે. શરૂઆત એણે એમ કરી સાહિલે કે હેલો આઈ એમ સાહિલ ગુપ્તા, પોતાનું નામ કહે છે, ગામ કહે છે કે હું દિલ્હીથી છું. ક્યાંક ભેગા થયા હશે ટ્રેનમાં કે એમાં ગમે ત્યાં અથવા તો ફ્લાઇટમાં, અને પોતાને અહીં વાત કરી છે તો કે પોતાનો ઓક્યુપેશન વિશે વાત કરી છે કે ભાઈ હું જે વર્ક કરું છું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં વર્ક કરું છું. તો સામે જે વિક્રમ છે એને પોતાનો પરિચય રીતને આપ્યો કે વિક્રમ મહેતા મારું નામ છે, આઈ એમ વિક્રમ મહેતા, અને એમ કહે છે કે હું BHEL વેલ નામની કંપની છે એમાં હરિદ્વારના જે યુનિટ છે એમાં હું કામ કરું છું, હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ભારત. તો પછી પૂછો કે તમે સીધ જાઓ છો, કઈ બાજુ જાઓ છો મિસ્ટર મહેતા? સાહિલ કહે છે તો એમ કહે છે કે હું જે જાઉં છું મારે ખરેખર જવાનું છે આગ્રા, પણ મારે મારા ફેમિલી ઓલરેડી ત્યાં છે ને જોઈન કરવાનું છે. શું કામ? તો કે એનો પર્પઝ શું? તો કે વોન્ટ ટુ સી ધ તાજમહેલ, અમારે તાજમહેલ જોવા જવાનું છે, એવું એને કીધું. અને એને ક્વેશ્ચન કર્યો વિક્રમે સાહિલ કે વેર આર યુ ગોઈંગ, તમે સીધ જાઓ છો ભાઈ? તો હું તો ભાઈ ગ્વાલિયર જાઉં છું અને મારે તો બિઝનેસ પર્સનથી પર્પઝથી જવાનું છે, ઓન બિઝનેસ. વિક્રમ કીધે આઈ થિંક વી આર અપ્રોચિંગ આગ્રા, મને એવું લાગે છે કે આગ્રા આવી ગયું, આપણે લોકો આગ્રા પહોંચવા આવ્યો, અપ્રોચિંગ આગ્રા, આગ્રા પહોંચવા આવ્યો. આઈ બેટર સ્ટાર્ટ મૂવિંગ માય લગેજ ક્લોઝર ટુ ધ ડોર, મારે હવે ટ્રેનના જે કોચ છે એમાં જે ડોર છે ત્યાં મારું લગેજ છે એને નજીક લઈ જવું છે, એટલે જેથી કરીને આગ્રા આવે તો સ્ટોપનો સમયગાળો થોડોક ઓછો હોય, વોલ્ટનો તો જલ્દી થઈ શકે. સાહેલ કહે છે ઇટ વોઝ નાઇસ મીટિંગ યુ વિક્રમ, વિક્રમ તમને મળીને બહુ મજા આવ્યો ભાઈ. વિક્રમ કહે છે ઇટ વોઝ નાઇસ મીટિંગ યુ ટુ, મને તમને મળીને મજા. હિયર ઇઝ માય કાર્ડ, એને એને પોતાનું કાર્ડ આપે છે. લેટ્સ કીપ ઇન ટચ, હવે આપણે એકબીજાના કોન્ટેક્ટમાં ટચમાં રહેશું, એ કે મને ફોન કરતો રહેજે, એટલે કે ફોન એને એ પર્પઝથી એને કાર્ડે આપ્યું, એને ગુડ બાય એન્ડ ઓલ ધ બેસ્ટ, તારે જે બિઝનેસ માટે જાય એના માટે ઓલ ધ બેસ્ટ એને કીધું. ક્વેશ્ચન રીડ કરીએ, વેર ડુ સાહિલ એન્ડ વિક્રમ વર્ક, સાહિલ અને વિક્રમ છે એ ક્યાં કામ કરે છે? એક જ સેન્ટેન્સમાં એકસાથે બે ક્વેશ્ચન એને પૂછી લીધા બે વ્યક્તિ માટે, આપણે બે આન્સર લખી નાખ્યા, આપણને કોઈ વાંધો નથી લખવામાં. સાહિલ વર્ક્સ, એક વચન છે એટલે વર્ક્સ, તો સાહિલ ક્યાં કામ કરતો? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇન દિલ્હી. વિક્રમની વાત કરીએ, વિક્રમ ક્યાં? તો કે ફોર BHEL ક્યાં? તો કે હરિદ્વારમાં. બે વિશે લખી નાખવાનું બરાબર, પણ તમારે ક્રિયાપદમાં ધ્યાન રાખવાનું, અલગ અલગ લખો છો એટલા માટે શું આવશે ત્યાં વર્ક્સ, આ ભૂલ ન કરતા. વાય ઇઝ સાહિલ ગોઈંગ ટુ ગ્વાલિયર, શા માટે ભાઈ ગ્વાલિયર શા માટે જાય છે ભાઈ? તો સાહિલ ઇઝ ગોઈંગ ટુ ગ્વાલિયર એમાંથી, શેના માટે? તો કે ઓન બિઝનેસ, તો ફોર બિઝનેસ પર્પઝ, પોતાના વ્યવસાયના હેતુથી. વોટ ડઝ વિક્રમ ગીવ ટુ સાહિલ, વિક્રમે સાહિલને શું આપ્યું ભાઈ? વિક્રમ ગીવ્સ હિઝ કાર્ડ, શું આપે છે? તો કે તેનું પોતાનું કાર્ડ આપે છે, અહીંયા તું ને માય કાર્ડ આપ્યું તું જો. વુ આર ગોઈંગ ટુ વિઝિટ તાજમહેલ, તાજમહેલની વિઝિટ કોણ કરવાનું છે? તો કે ભાઈ વિક્રમ્સ ફેમિલી એમ લખો તો ચાલે, અથવા તો વિક્રમ એન્ડ હિઝ ફેમિલી મેમ્બર્સ આર ગોઈંગ ટુ, ઉની જગ્યાએ વિક્રમ એન્ડ હિઝ ફેમિલી મેમ્બર, ઠીક છે? ઓકે,